હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુચ્છુ કોર્નરમાં તમારું સ્વાગત છે. દમાલુ તો આપણે ખૂબ જ બનાવતા હોઈએ છીએ, પણ આજે દમાલુ કરતાં પણ સરસ, ટેસ્ટી, ચટાકેદાર લાગે તેવું એક બટેટાનું આપણે શાક બનાવવાનું છે, જેને તમે પરાઠા, ભાખરી, રોટલી કે રાઈસ સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે. તો ચાલો હવે આપણે આવું ચટપટું ચટાકેદાર બટેટાનું શાક બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે આપણે એક પહેલાં પેસ્ટ તૈયાર કરવાની છે, તો તે આપણે બનાવી લઈએ. પેન લેવાનું છે, તેના અંદર 1.5 મોટો ચમચો આપણે આજે આવે તેટલું તેલ નાખવાનું છે. 5 ચમચી આખું જીરું નાખીશું. સૂકા આખા લાલ મરચાં 2 લીધા છે, મેં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે અત્યારે. ત્યારબાદ 2 લવિંગ લેવાના છે આપણે. એક નાનો ટુકડો આપણે તજનો નાખી દઈશું. તેના સાથે જ આદુનો પણ એક નાનો ટુકડો લઈ લેવાનો છે. તેના અંદર મેં 2 થી 3 કળી જેટલું લસણ નાખ્યું છે. એક નાનો કાંદો લીધો હતો, તેને પણ સમારી દીધો છે, તે નાખી દેવાનો છે. અને ત્યારબાદ થોડું ગુલાબી રંગનું થઈ જાય, કાંદા, લસણ, આદુ બધું, અને મસાલા તતડી જાય એવી રીતના આપણે સરસ સાતળી દેવાનું છે. ત્યારબાદ મેં 2 મોટા લાલ પાકા ટમેટાં લીધા હતા, તેમાંથી 1 ટમેટું જે હોય તે આપણે ઉમેરી દેવાનું છે. તેના સાથે જ આપણે 1 ચમચી મેં વડિયારી લીધી છે, કાચી વડિયારી, તે ઉમેરી દેવાનું છે. અને ત્યારબાદ ટમેટાં થોડા પોચા પડે ત્યારે સુધી આપણે સરસ સાથળી દેવાનું છે. 1/2 કપ ખમણેલું કોપરું લીધું છે, 1 મિનિટ માટે ફરીથી સાથળી દેવાનું છે. અને ત્યારબાદ આ મિક્સર થોડું ઠંડુ પડે એટલે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું. ત્યારબાદ જે આપણે ટમેટાં સમારીને રાખ્યું હતું, એક બાકી હતું, તે ટમેટું આપણે કાચું નાખી દેવાનું છે. અને ત્યારબાદ તેની સરસ પેસ્ટ બનાવીને તૈયાર કરી દેવાની છે. હવે મેં 7 થી 8 નાની બટાકી લીધી હતી, તેની આપણે બાફી દીધી છે. મેં તેની છાલ કાઢી લઈશું આપણે. અને ત્યારબાદ તેને થોડા કાણા કાણા પાડી દઈશું કે જેથી તેના અંદર ગ્રેવીનો જે રસ હોય તે અંદર સરસ રીતે જાય. 2 મોટા ચમચા તેલ લેવાનું છે અને 1 નાની ચમચી તેના અંદર મેં આખું જીરું લીધું છે. તેના અંદર આપણે બટેટાને સરસ રીતે સાથળી દેવાના છે. થોડા ગોલ્ડન કલરના થાય, ઉપરથી થોડા ગુલાબી જેવા દેખાય અને સરસ એનું પડ ક્રિસ્પી જેવું થાય એવી રીતના આપણે સાથળી દેવાના છે. સરસ રીતે સતળાઈ ગયા છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેને સાઈડમાં રાખી દઈશું આપણે. હવે આ જ પેનના અંદર આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી તે પેસ્ટ નાખી દેવાની છે અને તેને આપણે થોડું તેલ છૂટું પડે અને સરસ રીતે કચાશ દૂર થઈ જાય એવી રીતે આપણે સાથળી દેવાનું છે. ઓલરેડી પહેલાં તો આપણે સાથળી જ લીધું છે એટલે અત્યારે સતળાતા બહુ વાર નહીં લાગે. સ્વાદ અનુસાર આપણે તેના અંદર મીઠું નાખી દઈશું. 5 ચમચી તેના અંદર મેં હળદરનો ઉપયોગ કર્યો છે. 1 નાની ચમચી મેં ખાંડ નાખી છે, આ નાખવી ઓપ્શનલ છે. ત્યારબાદ કોથમીર નાખી છે મેં 2 મોટી ચમચી. એક વખત માટે આપણે મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે આપણે બધા મસાલાને ગ્રેવી સાથે સાથળી લઈશું. ત્યારબાદ આપણે જે બટેટાને સાથળીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે. ગ્રેવી જાડી લાગે છે તો 1/2 કપ જેટલું મેં થોડું પાણી ઉમેર્યું છે અને ફરીથી આપણે મિક્સ કરીને 3 થી 4 મિનિટ સુધી એકદમ ધીમા તાપ ઉપર ચડવા દેવાનું છે. ફરીથી આપણે થોડી કોથમીર નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા ચટપટા બટેટાનું શાક બનીને રેડી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રેસીપીને તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્છુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી બેલના આઇકનને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી મારી દરેક નવી રેસીપીનું તમને નોટિફિકેશન મળશે અને તમે જલ્દીથી મારી હરેક નવી રેસીપીને જોઈ શકશો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો.